गुड मॉर्निंग बाळकों, आपने गया पाठ में अग्नि विषय में ख्याल जोड्यो हतो अने आर्यमानव शुं खातो हतो, शुं करतो हतो, ठंडी थी रक्षण मेळवा माटे एने शुं करेलुं हतुं तेनो ख्याल आपणे लीधो अने पैंडानो पण ख्याल लीधो के लाकडामांथी एने पैंडू बनावता शीख्युं। हवे ए बदलातुं पर्यावरण એટલે આર્યમાનવે માણી લો કે અગ્નિની પણ શુટ કરી પૈંડાને પણ શુટ કરી હતી અને આજે જે આ બદલાતું પર્યાવરણ છે તેનું 12000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું। દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉમાળ્યા, તેને પરિણામે ઘાસ ખાનારા કોણ આવ્યા? હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓ, જે આપણે વિજ્ઞાનમાં શીખેલા છે કે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય, કે જે પ્રાણીઓ ઘાસ અને શાકાહારી હોય તેને તૃણાહારી પ્રાણીઓ કહેવાય, તેનો લાભ આડી માનવોને ચોક્કસ મળ્યો। તેઓ આવા પ્રાણીઓની રીત વાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો। વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ, અન્ય પ્રાણીઓના પણ સંપર્કમાં તેઓ આવી ગયા। આમ પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા, કુટુંબ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કોની શરૂઆત કરી? ખેતી, એટલે આદિમાનવે બે શોધ કરેલી હતી, અગ્નિ અને પૈંડુ, તેની સાથે ત્રીજી શોધ કોની કરી? ખેતી, કૃષિ એટલે ખેતી। લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા અને નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમને ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગાળા માટી ઘાસના મકાનો પણ દેવા માટે બાંધી દીધા। ખેતીવાડી કરે ત્યારે એવું તો જરૂરી જ હોય, એટલે ધીમે ધીમે ઘાસ, માટી અને માટીનો જે રોગડો બનાવે તેના નાના નાના મકાનો બને, ચૂકડા જેવા, અને તેમાં એ લોકો એની સાથે રહેવા પણ લાગે અને ખેતીવાડીનું રાત દિવસ રક્ષણ કરવું પડે, રોગે જે અનાજ ઉગાડે તેને દરરોજ રેગ્યુલર પાણી આપવું પડે, જે નકામું ઘાસ હોય, નીંદણ હોય તેને ઉખાડવું પડે, એવો બધો ખ્યાલ આવી ગયો કે તે બધું કામ રહેવા માટે એ તેઓ જાતે જ પોતાના ઘર બાંધીને રહેવા લાગ્યા। તેમના પતકતા જીવનમાં અંત આવી ગયો કે હવે એ લોકો એકબીજા સ્થળે જવું પડતું ન હતું અને સ્થાયી જીવનની શરૂઆત થઈ। તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? મિત્ર, મિત્ર કોણ હતો? પુત્રો, એમની સાથે રહેનારો કોણ હતો? કારણ કે ચોકીદાર કે તો પુત્ર એમની સાથે રહેતો હતો। તે સિવાય તેઓ ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ગુણ જેવા પ્રાણીઓનો પણ ઉપયોગ કરતા હતા કે ગાય, ભેંસ, ઘેટા, બકરા કેના માટે ઉપયોગી આવે? દૂધ માટે કે ભાઈ કંઈક બીજા કંઈક કામ માટે ઉપયોગી કરતા હતા। ધીમે ધીમે તેમને તેમની સાથે પણ સંયોજન શરૂ કર્યું। આવા પાલતુ પ્રાણીઓને તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા, આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા। જો કે તેમને પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે। શું કહે છે કે આ ત્રણ શોધ તો કરી પણ દૂધ એ લોકોને કેવી રીતે મળ્યું તેનો ખ્યાલ હવે એ લોકો વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે દૂધ ક્યારે મળે। હવે સ્થાયી જીવન ભોજન રહેતા નથી શકે, કૃષિની શરૂઆતે અને પશુપાલન રૂપે આડી માનવને બતકતા જીવન લાવી સ્થાયી જીવન તરફ પરિવર્તિત થયું। આપણે જાણીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે અને તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતા અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે। ખેતીવાડી તો તમને ખબર છે કે પહેલા એ લોકો બીજ વાવે, દરરોજ એને નિયમિત પાણી આપે, ધીમે ધીમે એના જે છોડવા ઊંઘે એ છોડવા ઊંઘે, પછી એના પછી આજુબાજુ જે નકામું ઘાસ ઊંઘે તેને એ લોકો દરરોજ જોતાવે, ધીમે ધીમે એ છોડવા મૂકતા રહે, એને જ્યાં પર અભી આવે, અનાજ આવે, એ અમુક દિવસો સુધી પેલું પરફેક્ટ એટલે ચોક્કસ નહીં બની જાય દાણો, ત્યાં સુધી એને તકેદારી રાખી, એને કાપવા માટે એને લણણી કરવાની હોય, વાવે એને લણણી કહેવાય, એને કાપે એને કાપણી કહેવાય, આવા કામ પણ એ લોકો જાતે કરતા હતા અને પાક તૈયાર થતા અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે। આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી। હવે આ અનાજનો સંગ્રહ કેમાં કરો? કઈ લોકોની પાસે આપણા જેવા પહેલાની જેમ અત્યારે જેવા પીપળા છે, પતરાના, લોખંડના એવા કઈ પીપળા હતા નહીં કે ગોડાઉનો કઈ હતા નહીં ઘરમાં પણ, અત્યારે તો મોટા મોટા ગોડાઉન એને ખબર ને માલ ભરવા માટે ના કોઠા ને એ બધું કહ હતું, તો એ કેમ અનાજ કેમાં પડે? તો એ માટે એને પોતે જ જે માટા અત્યારે માટીના માટલા બનાવી છે ને આપણે, એવા મોટા મોટા માટીના શું બનાવ્યા? પીક બનાવ્યા ઘરમાં જ, જે જમીન હોય તેના પર ગોળ આકાર પાડે અને માટીથી એને ઊંચું પડે અને તેમાં અનાજ ભરતો હતો, આવા માટલા ઘડા વગેરે બનાવી પ્રવૃત્તિ પણ એ
તેમણે શોધ કરી. હવે પતકતા જીવનનો અંત આવતા તેમણે ખોરાક પોષાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન હતું. તેઓ ગૌ જવ અને પશુઓના માંસો પ્રાણી માછલી અને તેમની વસાહતની આસપાસમાં ફળો ખાતા પણ થઈ ગયા. આમ ભાડા માટે અને ઘાસના મકાનમાં રહેતા ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરો માટે બનાવતા જેમાં ખુરપી છીની અને દાંતરડા કયા ત્રણ સાધનોનો ઉપયોગ કરતો હતો ખેતી માટે ખુરપી છીની અને દાંતરડા જે કાપવા માટે આવે છે. આ રીતે તેને ઘાટની એવી જગાઓ બનાવી કે જ્યાં તેને અનાજ રહેવા ઓજાર અને પ્રાણીઓના અવશેષો મળી આવે. તો એ સ્થળ તમને આપેલા એ ગૌ જવ ઘેટા મકડા અને પથ્થરના ઓજારો ક્યાં મળ્યા? મહેરગઢ. આ મહેરગઢ અત્યારે ક્યાં આવ્યું છે? પાકિસ્તાનમાં. અત્યારે ચોખા અને પ્રાણીઓના હાડકા એને કાંઠે મળ્યા? કોલિંગ દવા. એ અત્યારે ઉત્તર પ્રદેશમાં છે. ચોખા ઘેટા મકડા અને પથ્થરના ઓજારો એને મહાગઢ એ પણ ઉત્તર પ્રદેશમાં છે. માનવ વસાહત અને ગેંડો એ લાંડન જ એ ગુજરાત માંથી મળ્યું. તેને ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન એ ક્યાં કરી? કશ્મીરમાં ગુજમ અને ગુરકા ભેંસ બળદ અને ઓજારો ચીરાની એ વિધાન નથી. આમ પુરાતત્વ શાસ્ત્રીય શોધેલા સ્થળોમાં ગુજમ ભૂકરપાડ મુરંગી મેહરગઢ લાંડન જ અને ભીમ બેઠામાં તેમને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મહેરગઢ અત્યારે ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. અને ઇનામગાંવ જેવા સ્થળોએથી તેમના ગળ અને ખેતીવાડીની પણ માહિતી મળી આવી છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. મહેરગઢ અને ઇનામગાંવ જેવા સ્થળોએથી પથ્થરના દેશના ઓજારો મળી આવ્યા. તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. પ્રાચીન સમયમાં મહેરગઢ વાડોનું સૌથી પ્રાચીન ગામ બનાવ્યું. નકશામાં મહેરગઢને તમે જોઈ શકો છો કે એમાં જો કેવા ગોળ બનાવેલા છે. અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત. ઘેટા બકરા પાડતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા, અહીંથી પ્રાણીઓના હાડકા પણ તેને મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા નાના નાના કોઠાર પણ મળ્યા. મેં તમને કીધું ને નાના નાના કોઠાર એટલે એની પાસે ભરવા માટે કોઈ ટીમ હતા ને એ માટીના જેવા ઘડા ઊંચા પીપળા બનાવી દે તો તમે તેમાં અનાજ ભરતો એને કોઠાર કહેવાય. આમ મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી લગ્નાવતા પણ હતા. પહેલાના સમયમાં અગ્નિદાની આપતા હતા પણ જે વ્યક્તિ મળી જાય તેને દફનાવતા હતા. અત્યારે જે મુસલમાનોની ક્રિયા છે અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્ય અને બકરી સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરમાં રહેતા હતા. કેવા આકારના ઘરમાં રહેતા હતા? ગોળ. અને પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. આ રીતે આપણે આદિ માનવનો ખ્યાલ લઈ લીધો કે ભાઈ આદિ માનવે ત્રણ વસ્તુની શોધ કરી, બરાબર છે? અગ્નિ, ખેતી અને ચોપડો, બરાબર છે? અને ખેતી પરથી એ પછી સ્થાયી જીવન પણ જીવવા માંડ્યું અને પોતાનો ખોરાક એ પોતે તૈયાર કર્યો. ખોરાકનો સંગ્રહ કેવી રીતે કરવાનો તે માટે એને માટીના પીપળા બનાવ્યા એ બધો ખ્યાલ આપણને લઈ. હવે પછી આગળના પાઠમાં જે હશે તે આપણને હવે સ્ટાર્ટ.